શ્રી કૃષ્ણ સીતારામ બધાઈને આજે આપણે બનાવવું છે ફરાળી શાક રોટલી. તો અમારો વિડીયો એન્ડ સુધી જોજો, લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આપણે શાક બનાવવા હાટું લીધા છે આ બટેટા, તો એની ઉખેડી નાખશું આપણે સાલ. તો આપણે બટેટા ની છાલ ઉખડી ગઈ બધાયની અને થઈ ગયા કમ્પ્લીટ. તો આપણે મસાલો બનાવવા લીધા છે આ શેકેલા શિંગદાણા ફોતરા કાઢી નાખ્યા, તો એને આપણે ખાંડી નાખશું. તો આપણે માંડવી દાણા થઈ ગયો ભૂકો, હવે એમાં નાખી દેવો આપણે આલુ સેવ, એમાં ફરાળી સેવડો, એને આપણે ખાંડી નાખશું. આપણો મસાલો ખંડાઈને થઈ ગયો કમ્પ્લીટ, એને કાઢી લેવો આપણે નોખા વાસણમાં. આપણો મસાલો થઈ ગયો કમ્પ્લીટ, એમાં નાખી દેવું આપણે ધાણા જીરું, મીઠું, થોડીક હળદર, ચટણી, ગરમ મસાલો અને આ કોથમરી એક ચમચી ભરીને ખાંડ. એમાં નીચવી દેવું આપણે લીંબુ. તો એને કરી લેવું આપણે મિક્સ. આપણો મસાલો થઈ ગયો મિક્સ, આપણે શાક વઘારવા મૂક્યું છે ગરમ તેલ, તેલ આવી ગયું, નાખી દઈએ જીરું, એમાં નાખી દેવો આપણે મીઠો લીમડો, એની અંદર નાખી દેવો આપણે આ બટેટા. એમાં નાખી દેવો આપણે આ મસાલો તૈયાર કર્યો ની. એમાં નાખી દેવું આપણે આ પાણી. તો આપણે કુકર ને કરી દેવું પેક. આપણે શાક સડે ત્યાં સુધીમાં બાંધી લેવું રોટલી નો લોટ. આપણે લોટ લીધો છે ફરાળી, આ બજારમાં મળી જાય. આપણે એક પાવડું નાખી દેવું તેલ. હવે પાણી જોતા પૂરતું નાખતા જઈ લોટ બાંધી દઈ. તો આપણે લોટ બંધન થઈ ગયો કમ્પ્લીટ, હવે એને ઘડીક રેવા દેશું. તો આપણે શાક સડી ગયું, હવે કરી દેવું ગેસ બંધ. તો આપણે કુકર ખોલીને જોઈ લેશું. તો આપણે શાક સડીને થઈ ગયું કમ્પ્લીટ. તો આપણે બનાવી નાખશું રોટલી. તો રોટલી સોળવા માટે મેકી દીધી ગેસ માથે લોઢી. તો આપણે બનાવી નાખશું રોટલી. આપણે વાર જ્યાં હોય કઈ ભાવતું ન હોય, ખીચડી કેવું કઈ આપણે સાબુદાણા ને એવું, પણ આ રોટલી શાક આવી રીતે ફરાળી બનાવી તો મજા આવે.
તો આપણે રોટલી સળી ગઈ અને મેખી દેવું પડખે ડીશમાં. આપણે ફરાળી શાક રોટલી થઈ ગયું કમ્પ્લીટ. તો તમે ઘરે જરૂરથી બનાવજો. જય સીતારામ.